ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય દમદમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી લડવા માટે ઉમેદવારો મેદાને પડ્યા છે અને એડી ચૂંટણીનું જોર પણ લગાવી રહ્યા છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષ વચ્ચે ચૂંટણી લડાતી હતી, પરંતુ આ વર્ષે આપ પાર્ટી દ્વારા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં આપ પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આપ પાર્ટી સમગ્ર દેશમાં 6 રાજ્યોમાંની વિધાનસભાની ચૂંટણી પણ લડવાની છે, ત્યારે આ વર્ષે ગુજરાતમાં પણ પગ પેસરો કરીને આમ આદમી પાર્ટી પણ કાઠું કાઢે તેવું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં હવે પગ પેસરો કરી રહ્યા છે. દામનગર નગરપાલિકાની વાત કરીએ તો સામાન્ય ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બાદ પણ આપ પણ મેદાનમાં હવે આવી ગઈ છે. અમરેલી જિલ્લાના દામનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ બાદ હવે આપ પાર્ટી પણ ઝંપલાવી છે. દામનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત પટેલવાડી ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ મળી હતી. 6 વોર્ડની 24 બેઠકો ધરાવતી દામનગરપાલિકામાં આગામી ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસ અને એનસીપી પછી આપ પણ મેદાનમાં આવ્યું છે, એટલે કે હવે 4 પોખીઓ જંગ થશે. ભાજપ કોંગ્રેસ એનસીપી અને આપ પણ મેદાનમાં આવી ગયું છે. ચૂંટણી ઉમેદવારી કરવા ઈચ્છુક દાવેદારો જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીની મિટિંગમાં અસંખ્ય યુવાન કાર્યકરોની હાજરી જોવા મળી હતી. સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાનો અદમ્ય ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની અધ્યક્ષતામાં મળેલી બેઠક શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક શહેર પ્રમુખ એવા પ્રવીણભાઈ નારોલા એ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આપની ટીમ બનાવી મેદાનમાં ઉતારતા આપમાં જોડાતા અનેક યુવાનો પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે પણ ઉત્સુક થયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં ગુજરાતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે મહત્વની બની રહેવાના એધાણ છે, જે બાદમાં 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે પણ ગુજરાતમાં આપ પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે અને ચૂંટણી પણ લડશે. ભારતમાં કુલ 6 રાજ્યોમાં આપ પાર્ટી દ્વારા ઉમેદવારો હવે ઊભા કરવામાં આવી રહ્યા છે અને 6 રાજ્યોમાં ચૂંટણીમાં ઝંપલાવશે, ત્યારે અમરેલી જિલ્લાની દામનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપ કોંગ્રેસ એનસીપી બાદ આપ પાર્ટીના ઉમેદવારો પણ હવે મેદાને પડ્યા છે.